હેલો મણકી, આજ તો આપણો દીકરો કેનેડાથી આવતો છે, કેમ હે? કઈ વિમાનમાં સારી રીતે બેહલો હે કે? લલ્લો તો આપણા હાથે તો બસમાં આપણે લઈને જતા કે નહીં? તો બારી હે બારી હે ખોલતો તો કેમ કરતો હે આપણો દીકરો? બધા પાલક બિલ્લી મોરામાં ગઈ ગઈ ને બધા તાજા થઈ ગયા તું એ ખેડી ખેડી ને હવે આપણે દીકરાની રાહ જોઈએ ક્યારે આવતા છે. બોમ્બે થી આવવાનું છે એટલે થોડુંક મોડું તો થાય લાગે, અવડે ટ્રાફિકો છે ને દિવાળીની સિઝન ગઈ એટલે બધા ઘેરે આવલાય તે હવે નીકળતા હે ધીમે ધીમે એટલે આવી રહે. ચાલો આપણે જરાક વાત જોઈએ. ભાઈ આ તો આપણા કરતા મોટો કારીગર લાગે. ભાઈ તારી બી એક્ટિંગ હારી રહ્યો બહુ હારી. આલે આ બધા ના આવી ગયા. હાલે સબ દે ના બુદ્ધો દે દે ના સબ ને તું શું કરતો ઉઠો એટલે મેં નાચા મેં આતા પણ નાચા. ઓહો મણકી, આપણો દીકરો કેનેડા થી આવી ગયો લાગે. ચાલો ચાલો એમને આપણે મળીએ. આપણા દીકરાને કેટલા વર્ષો થી ગયેલો. કેનેડામાં તો ઓફિસમાં કામ કરવાનું કે નહીં? ત્યાં તો આખો તો એસી ચાલુ જ હોય ને કેનેડામાં તો બધું ઠંડુ ઠંડુ લાગે એટલે કોલક થઈ જાય ને. ભાઈઓ આપણા બધાને જોઈને મમ્મી પપ્પા તો બહુ ખુશ છે, એમને તો કઈ કહેતા જ નહીં. હા ને તમને બધાને પણ કહી દઉં કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો કોઈ દિવસ હતાશ નહીં થવું જોઈએ કે નસીપાસ ન થવું જોઈએ. અમે જે કર્યું છે એ તો હાસ્ય કલાનો એક ભાગ છે, પણ જીવનમાં ઘણા બધા રસ્તા છે કે જે તમે સારી રીતે મહેનત કરો તો ખૂબ આગળ વધી શકો છો. તો સૌને મારા જય જલારામ. ખૂબ સરસ, જોરદાર તાળી મારો એક વાર આ કલાકારો માટે. મજા આવી ને?
મજા આવી ને?